આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર એકવીસ વાર મંગળવાર અને આજનો આપણો વિષય છે ગણિત ગણિતમાં આપણે કરીએ છીએ પ્રકરણ પાંચ પેટર્ન આ પ્રકરણમાં આપણે સ્વજય પોથીમાં લેસન કરીએ છીએ બરાબર ને ગયા તાસ સુધી આપણે સ્વજયમાં પ્ર સ્વજય પોથીમાં પ્રશ્ન આઠ સુધીની સમજૂતી મેળવી હતી હવે આજના આ તાસમાં આપણે પ્રશ્ન નવ અને પ્રશ્ન દસની સમજૂતી મેળવીશું તો ચલો બાળકો સ્વજય પોથીમાં ધ્યાન આપો પ્રશ્ન નંબર નવ પેટન આગળ વધારો અને તેમાં રંગ પૂરો આ સૂચના છે બરાબર પ્રશ્ન નંબર નવની એની બાજુમાં તમારે આજની તારીખ અને વાર લખવાની રહેશે જે આપણે આગળ સ્ક્રીન પર જોઈ ગયા તે તારીખ વાર તમારે અહીંયા લખવાની રહેશે તારીખ એકત્રીસ આઠ એકવીસ અને વાર મંગળવાર હવે આપણો સવાલ છે પેટર્ન આગળ વધારો અને તેમાં રંગ પૂરો હવે અહીંયા જુઓ પાંદડાની પેટર્ન આપેલી છે એક પાંદડું કઈ રીતે છે બીજું બીજું પાંદડું તો જે પહેલું પાંદડું છે એ જ પ્રમાણે ત્રીજું પાંદડું છે અને જે બીજું છે તે જ પ્રમાણે ચોથું છે તો તમારે એ જ પ્રમાણે દોરવાનું છે પહેલાં જે પહેલું પાંદડું છે તે પહેલી ખાલી જગ્યામાં દોરવાનું અને બીજું જે પાંદડું છે તે બીજી ખાલી જગ્યામાં તમારે દોરવાનું રહેશે અને તમારે અહીંયા રંગ પણ પૂરવાનો છે તો ડાગ લીલો કલર તમારે કરવાનો રહેશે ફક્ત આ બે પાંદડામાં જ કરવાનો આગળ જે ચાર પાંદડા આપેલા છે એ ચારે ચાર પાંદડામાં તમારે કલર કરવાનો નથી ફક્ત તમે જે બે પાંદડા દોરશો એ બે પાંદડામાં જ તમારે કલર કરવાનો રહેશે તો બરાબર જે પહેલું પાંદડું હોય તે પહેલી ખાલી જગ્યામાં અને જે બીજું પાંદડું હોય તે બીજી ખાલી જગ્યામાં જે રીતે પાન દોરીને બતાવેલા છે એ જ પ્રમાણે દોરવાના છે તમારે ડિઝાઇન બદલવાની નથી હવે જુઓ બીજું લાઈનમાં પહેલું પાંદડું જે રીતે છે એ જ પ્રમાણે તમારે પહેલી ખાલી જગ્યામાં દોરવાનું અને બીજું પાંદડું આડું બતાવેલું છે તો તમારે બીજી ખાલી જગ્યામાં આડું પાંદડું દોરવાનું અને રંગ કરવાનું એ જ પ્રમાણે ત્રીજીમાં પણ ધ્યાનથી જોજો પાંદડું કઈ રીતે છે તે પ્રમાણે તમારે અહીંયા દોરવાનું રહેશે અને એ જ પ્રમાણે બીજું પાંદડું પણ તમારે દોરવાનું રહેશે હવે મેં અહીંયા કલર કર્યો નથી પણ તમારે કલર કરવાનો તમને બતાવી દીધું બે લીટીમાં એ પ્રમાણે તમારે આખા પાના પર તમે જે પાંદડા દોરશો એ પ્રમાણે તમારે કલર કરવાના રહેશે ફક્ત તમે જે બે પાંદડા દોરો એ જ પાંદડાની ડિઝાઇનમાં તમારે કલર કરવાનો આગળ આપેલી ડિઝાઇનમાં તમારે કલર કરવાનો નથી સમજ પડી ચલો એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ હવે અહીંયા પણ જુઓ આગળ એ જ પ્રમાણે બે પાંદરાની ડિઝાઇન બતાવેલી છે અહીંયા બે લીટી બંનેની સાથે ભેગી થાય છે તો તમારે બી એ જ પ્રમાણે દોરવાના અને અહીંયા પણ તમારે કલર કરવાનો છે મેં તમને કીધું ને આખા પાના પર તમારે કલર કરવાનો રહેશે હવે જુઓ એ જ પ્રમાણે અહીંયા તમારે આ રીતે ડિઝાઇન દોરવાની રહેશે અને તમારે કલર કરવાનો રહેશે જે પ્રમાણે અહીંયા ડિઝાઇન બતાવેલી છે એ જ પ્રમાણે તમારે દોરવાની જે પહેલાંમાં ડિઝાઇન હોય તે પહેલાં પહેલી ખાલી જગ્યામાં અને જે બીજામાં ડિઝાઇન હોય તે બીજી ખાલી જગ્યામાં તમારે દોરવાની રહેશે અને એ પ્રમાણે તમારે આખા પાના પર કલર કરવાનો રહેશે સ્વજે પોથીમાં છે પાના નંબર ચોપન પર પ્રશ્ન નંબર નવ તો તમારે બે ખાલી જગ્યામાં પાંદડા દોરી વ્યવસ્થિત કલર કરવાનો રહેશે આ હતી પ્રશ્ન નંબર નવની સમજૂતી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર દસ સ્વાજયપુથીમાં પ્રશ્ન નંબર દસ જે પાના નંબર પંચાવન પર છે આપણે સૂચનામાં છીએ પેટર્ન મુજબ ખાલી સ્થાન પૂર્ણ કરો હવે અહીંયા જુઓ પહેલાં ચોરસમાં ક ક ખ ગ એ જ પ્રમાણે તમારે આગળ ચાલવાનું પહેલાં ચોરસમાં ક ક પછી ખ ખ ગ ગ ફરી ક ક અને ખ ખ ત્રીજું ચોરસ પછી નથી એટલે આપણે ગ ગ લખીશું નહીં એટલે અહીંયા જે ત્રણ ચોરસમાં બતાવેલા છે શબ્દ એ જ પ્રમાણે તમારે આગળ ચાલવાના રહેશે હવે અહીંયા જુઓ ક ખ ખ ગ ખઘ તો તમારે બી એ જ પ્રમાણે લખવાનું ક ખ ખઘ ફરીથી ક ખ અને ખ ગ બરાબર હવે અહીંયા જુઓ પહેલી ખાલી જગ્યામાં દિવસ રાત ફરીથી દિવસ તો દિવસ પછી શું આપેલું છે રાત તો તમારે અહીંયા લખવાનું રાત દિવસ રાત દિવસ રાત એ પ્રમાણે બરાબર હવે છે એક બે એક તો ફરીથી એક પછી એક આવી ગયો ને તો બે એક બે એક બે એ પ્રમાણે જો સંખ્યા અરે સંખ્યા સોરી શબ્દ હોય કે સંખ્યા જે બીજી વાર થતી હોય તો તમારે ત્યાંથી શરૂઆત કર અહીંયા ત્રણે ત્રણમાં અલગ છે ક ક ખ ખ ગ તો આપણે ત્રણ વાર લખ્યું પણ અહીંયા દિવસ રાત અને ફરીથી દિવસ આવી ગયો તો આપણે ત્રણ ચોરસ નહીં જોવાના હવે આપણે રાતથી શરૂઆત કરવાનું એ જ પ્રમાણે અહીંયા એક અને બે એમાં જવાબ આપેલા છે ને ત્રીજીમાં ફરીથી એક છે તો અહીંયા આપણે બેથી લખીશું બરાબર ને ઉપર અલગ રીતે છે અને અહીંયા અલગ રીતે છે તો તમારે ધ્યાનથી જવાબ લખવાના રહેશે હવે અહીંયા છે સત્યાશી અઠ્યાસી નેવ્યાસી ત્રણે ત્રણમાં અલગ સંખ્યા છે તો આપણે એ જ પ્રમાણે લખીશું સત્યાશી અઠ્યાસી નેવ્યાસી સત્યાસી અને અઠ્યાસી બરાબર હવે એના પછી ખાલી જગ્યા છે વીસ ત્રીસ ને ચાલીસ તો આપણો જવાબ પણ એ જ આવશે વીસ ત્રીસ ચાળીસ વીસ ત્રીસ બરાબર હવે જુઓ ઓગણીસ ઓગણત્રીસ ઓગણચાલીસ અહીંયા બી આપણે લખીશું એ પ્રમાણે ઓગણીસ ઓગણત્રીસ ઓગણચાલીસ ફરીથી ઓગણીસ અને ફરીથી ઓગણત્રીસ બરાબર ચલો હવે જુઓ બે પાંચ આઠ ફરીથી બે પાંચ આઠ ફરી બે અને પાંચ આઠની ખાલી જગ્યા નથી એટલે આઠ આપણે લખવાનું નહીં બરાબર ધ્યાનથી લખજો જરા પણ ભૂલ નહીં પડે હવે આ જ પના પર આપણે આગળનું લેસન જોઈએ હવે અહીંયા આપેલા છે પંદર વીસ પચીસ પંદર વીસ પચીસ ફરીથી પંદર અને પછી વીસ બરાબર એ પ્રમાણે ધ્યાનથી લખવાનું અઢાર એકવીસ ચોવીસ અઢાર એકવીસ ચોવીસ અઢાર એકવીસ બરાબર બાવન ચોપન છપ્પન બાવન ચોપન છપ્પન ફરી બાવન અને ચોપન છપ્પનની ખાલી જગ્યા નથી તો આપણે છપ્પન લખીશું નહીં ચલો 5, છ બ સાત તો પાંચ બીજામાં છ બ એના પછી સાત ફરી પાંચ અને ફરી છ બંચ્યાસી પંચોતેર પાસઠ પંચ્યાસી પંચોતેર પાસઠ ફરી પંચ્યાસી અને એની બાજુમાં ફરી પંચોતેર બરાબર ચલો એના પછી પંચાવન પચાસ પિસ્તાળીસ પંચાવન પચાસ પિસ્તાળીસ પંચાવન પચાસ પ્રમાણે બરાબર ધ્યાનથી કરજો વીસ ઓગણીસ અઢાર વીસ ઓગણીસ અઢાર વીસ ઓગણીસ ચાળીસ આડત્રીસ છત્રીસ ચાળીસ આડત્રીસ છત્રીસ ફરી ચાળીસ અને ફરી આડત્રીસ એટલે આગળ જે ત્રણ રકમ ત્રણ ચોરસમાં જવાબો લખેલા છે એ જ પ્રમાણે તમારે પાછળની ખાલી જગ્યામાં જવાબો લખવાના રહેશે તો બરાબર ધ્યાનથી લખજો પેટર્નમાં કઈ રીતે જવાબો લખવાના છે તે અને લેસન સ્વજે પોથીમાં કરવાનું છે તો બરાબર ધ્યાનથી સ્વાધ્યાય પોથીમાં લેસન કરજો સમજ પડી થેન્ક યુ અલ્લાહ હાફિઝ હવે આવતા તાસમાં મળીશું